हाँ तो विद्यार्थियों अभ्यास आपणे जोईए नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प क्रम अक्षर प्रश्ननी सामे लखो। पहेलो, लाभ शुभ अने श्री सवा कविए क्यां चित्र्या छे? कमाड पर, पुस्तक पर, पाणियारा पर के बारणा पर? आमांथी क्यां आवे विद्यार्थियों के लाभ शुभ अने श्री सवा क्यां चित्र्या छे? तो जवाब आवशे कमाड पर। बराबर, जवाब आवशे कमाड पर। चलो हवे जोईए बीजो प्रश्न, स्नेहना साथिया क्यां अंजाया छे? स्नेहना साथिया क्यां अंजाया छे? आभमां, प्रियतमाना प्रेममां, आँखोमां के भीत पर? तो जवाब लखी देजो विद्यार्थियों आँखोमां। त्रीजो, कमाड़े चित्र्या में काव्यना कविनुं नाम जणावो। तुषार शुक्ल, चीनू मोदी, रमेश पारेख के स्नेह रश्मि? अपने खबर है कि जवाब शू आ तुषार शुक्ल। आ उपरांत तमने पूछाय के गृहिणीए वटावेला उमरा ने कविए केवो कह्यो छे? तो लखी दो मर्जादी कह्यो छे। बराबर, पछी तरभाणामां मूकेला कंकुमां शू रेड्यू? तो जवाब आवशे पाणी रेड्यू। बराबर, पछी तरभाणामां मूकेला कंकुमां पाणी रेडीने तेने शेना वडे भेळव्यू? तो जमणा हाथनी आंगळी वडे। चलो हवे जोईए एक वाक्यमां जवाब आपो। प्रश्न नंबर बे, नीचेना दरेक प्रश्नना एक एक वाक्यमां जवाब आपो। कविना मते શું મૂલવી શકાય તેમ નથી? તો કવિના મતે સુવાસિત જીવનને મૂલવી શકાય તેમ નથી। જવાબ લખો, કવિના મતે સુવાસિત જીવનને મૂલવી શકાય તેમ નથી। કવિએ તરભાણામાં શું લીધું છે? કવિએ તરભાણામાં કંકુ લીધું છે। કવિએ તરભાણામાં કંકુ લીધું છે। કવિ કોને મર્યાદી કહે છે? તો કવિ ઉમરાને મર્યાદી કહે છે, મર્યાદાવાળો વિદ્યાર્થીઓ, કે આપણે ઉમરાને ઓળંગીને ના જવાય, એ મર્યાદા છે આપણી। બરાબર, આ કાવ્યને અન્ય કોઈ શીર્ષક આપો? તો અવસરના તોરણિયા એ આપણે આપી શકીએ। અવસરના તોરણિયા એ શીર્ષક આપણે આપી શકીએ। બરાબર, ચાલો હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર ત્રણ, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। ચાલો, પહેલું, કવિએ કમાડે શું શું ચિત્ર્યું છે શા માટે? કવિએ કમાડે શું શું ચિત્ર્યું છે શા માટે? તો કવિએ કમાડે લાભ અને શુભ શબ્દો ચિત્ર્યા છે અને શ્રી સવા લખ્યું છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, કવિએ કમાડે લાભ અને શુભ ચિત્ર્યા છે અને શ્રી સવા લખ્યું છે, કારણ કે કવિ માને છે કે ઘરના કમાડ ઉપર આવા માંગલિક શબ્દો ચિત્ર્યા હોય તો જીવનમાં એ સરનામે સુખ જરૂર આવશે। બરાબર, એ રીતે આપણે લખીશું। બીજો પ્રશ્ન, અવસરના તોરણિયા દ્વારા કવિ શું કહે છે? અવસરના તોરણિયા દ્વારા કવિ શું કહે છે? તો શું આવશે? અવસરના તોરણિયા હસીને કહે છે કે તમે હૈયામાં હેત ભરીને આવો, અહીં લાખેણી લાગણીઓ સદાય લહેરાતી હોય છે, આવા વહાલ ભર્યો લાવો તમારા જીવનમાં આવ્યો છે તો તમારાથી એનો આનંદ જેટલો લૂંટાય તેટલો શું કરો? લૂંટી લો વિદ્યાર્થીઓ। ઉમરાને કેવો કહ્યો છે? શા માટે? મેં હમણાં જ કહ્યું, કારણ કે ઉમરાને મર્યાદી કહ્યો છે, કારણ કે ગૃહિણી ઉમરાને ઓળંગીને દોડી આવી છે, એને વિશ્વાસ છે કે સુખ અમારે સરનામે જરૂર આવશે, માટે ઉમરાને શું કહ્યો છે? મર્યાદાવાળો કહ્યો છે વિદ્યાર્થીઓ। સ્વાધ્યાય જોઈ લઈએ, સુખ આવશે અમારે સરનામે માટે કવિને જેમ બીજું શું શું કરી શકો તેમ છો? ચાલો તમે તમારી જાતે લખો, બોલો। ચલો, સુખ આવશે અમારે સરનામે, તો એ માટે કવિની જેમ બીજું શું શું કરી શકીએ આપણે? તો સુખ આવશે અમારે સરનામે એ માટે કવિની જેમ જીવનમાં સ્નેહના સાથિયા પૂરીશું, સત્કાર્યોથી જીવનને મહેકતું કરીશું। સત્કાર્યો એટલે સારા કાર્યો। સુખ અમારું સરનામું શોધતું આવે એ માટે સૌની સાથે અમે હળી મળીને સંપીને રહીશું,
જીવનમાં સૌને ઉપયોગી થઈશું. આ રીતે તમે લખો પ્રશ્ન નંબર 4. સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લઈએ. પ્રશ્ન નંબર સૂચના મુજબ લખો. 1. કાવ્યમાં તમને સૌથી વધુ ગમતા હોય તેવા 2 શબ્દો લખો અને તે અને એ શબ્દો વાપરીને 2 વાક્યો બનાવો. તમને આ કાવ્યમાં જે ગમે છે તે 2 શબ્દો તમારે લખવાના, જેમ કે તોરણિયું અને ઉંબરો. તો લગ્ન પ્રસંગમાં અથવા કોઈ શુભ પ્રસંગમાં, વાસ્તુ હોય બરાબર, શ્રીમંત હોય કે કોઈ પણ શુભ પ્રસંગમાં, ઘરના બારણા ફૂલોના તોરણથી શોભે છે એ વાક્ય છે. બીજું છે ઉંમરો. ઉંમરો તો ઉંમરે ઊભી સાંભળું રેલોર વાલમના એવું વાક્ય આપણે બનાવી શકીએ. ચાલો પ્રશ્ન નંબર 2. નીચે આપવામાં આવેલા ઉદાહરણ મુજબ બીજા 5 શબ્દો અંતાક્ષરીથી લખો. અવસર, રમત, તડકો, કોયલને લકોટી, એવી રીતે સાથિયા, યાચના, નાગર, રમકડું અને ડુંગર. ફરી બોલું છું, સાથિયા, યાચના, નાગર, રમકડું અને ડુંગર. આ કેવા શબ્દો કહેવાય વિદ્યાર્થીઓ? પ્રાસવાળા શબ્દો કહેવાય, સરખા ઉચ્ચારવાળા શબ્દો કહેવાય. બરાબર, નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. આ વાક્યમાં પ્રયોગ પૂછાય તો જેમ કે તરભાણું, અવસર, આયખું, સરનામું, સાથીઓ અને ઉંમરો. તરભાણું, તો તરભાણું શેમાં વપરાય છે? પૂજા કરતી વખતે તરભાણું વપરાય છે એવું વાક્ય તમે લખી શકો. બીજું છે અવસર. તો લગ્નના મંડપમાં અવસર, લગ્નના અવસર પર અમે મિત્રને ઘેર ગયા હતા એવું વાક્ય લખી શકો. પછી છે આયખું, એટલે આયુષ્ય. માજીએ લોકોના દરણા દળીને આયખું વિતાવ્યું. પછી સરનામું. સરનામું બરાબર હોય તો ઘર શોધવામાં વાર લાગે નહીં વિદ્યાર્થી. પછી સાથિયા. તો દિવાળીમાં ઘર આંગણે આપણે સૌ સાથિયા પૂરીએ છીએ. પછી ઉંમરો. તો ભરતનારી પોતાના કુળના ઉંમરાની મર્યાદા ક્યારે ઓળંગતી નથી એ રીતે તમે લખી શકો વિદ્યાર્થીઓ. ચલો હવે જોઈએ આગળ. ઉદાહરણ મુજબ લખો. લાભ, તો લાભાલાભ, લાભદાયી, લાભકારી અને લાભપ્રદ. બરાબર, એવી રીતે શુભ, તો શું લખાશે? શુભાશુભ, શુભદાયી, શુભકારી અને શુભપ્રદ લખો. તો સાથે શુભાશુભ, શુભદાયી, શુભકારી અને શુભપ્રદ. બરાબર, ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેની ખાલી જગ્યામાં ઉદાહરણો મુજબ પૂર્ણ કરો. નીચેની ખાલી જગ્યામાં ઉદાહરણ મુજબ પૂર્ણ કરો. ગુડી પડવો. બરાબર, આ ઉદાહરણ મુજબ પૂર્ણ તમારે કરવાનું છે. તો અહીંયા શું આવશે? બીજ. તો અહીંયા ગુ પડવો છે તો ગુડી પડવો લખ્યો. તો બીજ તો શું આવે? ભાઈ બીજ. ચોથ તો શું આવે વિદ્યાર્થીઓ? ગણેશ ચોથ. પાંચમ તો શું આવે? લાભ પાંચમ. તો પહેલી લીટીમાં આખામાં શું આવશે? ભાઈ બીજ, ગણેશ ચોથ અને લાભ પાંચમ. બીજું છઠ. તો રાંધણ છઠ, શીતળા સાતમ, ગોકળ અષ્ટમી અને રામનવમી. રાંધણ છઠ, શીતળા સાતમ, ગોકળ અષ્ટમી અને રામનવમી. વિજયાદશમી. અગિયારસની આગળ શું આવશે? દેવપોઢી અગિયારસ. બારસની આગળ વાઘ બારસ. તો ત્રીજીમાં શું આવશે? ત્રીજી લાઈનમાં વિજયાદશમી, દેવપોઢી અને વાઘ બારસ. પછી ધનતેરસ, કાળી ચૌદશ અને શરદ પૂનમ. તો ધનતેરસ, કાળી ચૌદશ અને શરદ પૂનમ વિદ્યાર્થીઓ, આ આપણે આપણા આખા બધા જ તહેવારોની વાત કરવામાં આવી છે. તો આ તમારે લખવાનું છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 4. શું ખાવશે અમારે સરનામે? ઉપરની પંક્તિઓમાં શબ્દનો વારાફરતી ક્રમ બદલી 5 વાક્યો ફરીથી લખો. સુખ આવશે, તમારે આજુ આગળ પાછળ લખવાનું છે. પણ જેમ કે અમારે સરનામે સુખ આવશે, આવશે અમારે સરનામે સુખ, આવશે સુખ અમારે સરનામે, સુખ આવશે અમારે સરનામે, આ રીતે આડાઅવળી તમારે લખવાનું છે વિદ્યાર્થી. તો તમે જરૂરથી લખજો. ચાલો આ પ્રવૃત્તિ ખાલી જો આપણે જોઈ લઈએ. નીચે આપેલા શબ્દોની ચિઠ્ઠીઓ બનાવી વિદ્યાર્થીઓ શુભ મંગલ ભાવ પ્રગટ કરતા શબ્દોનો અલગ તારો. બરાબર, તો આ બધા જ શું કરવાનું છે તમારે વિદ્યાર્થીઓ?
આ બધા પ્રશ્ન નંબર 3 સુધી તમારી નોટબુકમાં સબોવ જ સારા અક્ષરે તમારે લખવાનું છે. અને આપણા જે પ્રતીકો છે ને, જેમ કે શ્રી, સવા, શુભ, લાભ, તોરણ, એ બધા તમારે જોઈ લેવાના છે. બરાબર, તો તમે નોટબુક તૈયાર રાખજો. ચાલો આવજો વિદ્યાર્થીઓ.